नमस्कार विद्यार्थी मित्रों, सेवा इंटरनेशनल स्कूल में आप सर्वनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आप अंग्रेजी मध्यम अंदर गुजराती विषय की अंदर आज स्टैंडर्ड टू की अंदर ना सेमेस्टर वन नो सिलेबस में शुरुआत करीशू। तो विद्यार्थी मित्रों, चालो टेक्स्ट बुक अंदर जाइए सिलेबस की शुरुआत करिए। तो विद्यार्थी मित्रों, अपने स्टैंडर्ड टू की अंदर एट्ले कि स्टैंडर्ड टू की अंदर तमारू आ पाठ्यपुस्तक है विकास गुजराती प्राइमर। तमे आ जो जोई शको छो अहींया पार्ट टू विकास गुजराती प्राइमर। तो विद्यार्थी मित्रों, एनी अंदर जुए पहलो सिलेबस है जो प्रथम सत्रोना। तो प्रथम सत्रनी अंदर जोई शको छो, प्रथम सत्र सेमेस्टर वन मूळाक्षरो आल्फाबेट। तो आल्फाबेटनी अंदर आपणे पहला स्वर जोईशुं। तो स्वरनी अंदर विद्यार्थी मित्रों, आपणे गुजरातीनी अंदर 13 स्वर छे। आपणे पहला धोरणनी अंदर अभ्यास कर्यो हतो धोरण 1नी अंदर के स्वरो केटला छे। तो गुजराती अंदर 13 स्वरो छे। तो 13 स्वर ने अपने आछी झलक जोई लीए तो कि आ क्यों स्वर छे, अहीं जोई शको छे अ छे। अथी शू आ जूत्रो आ तमे अहींथी जोई शको छो अ क्यों अक्षर छे, अथी क्यों चित्र बन्यो अनानस। तो अथी क्यों शब्द बन्यो अनानस। एना पछीनो छे बीजो स्वर छे अने कोनो आ, अहींया जोई शको छो तमे अने कई रीते लखशो, आ रीते तमारे अने लखवानो छे। आ क्यों अक्षर छे एटले कि बीजो स्वर छे अने कोनो आ, तो तमारे आ रीते अने कोनो आ लखवानो छे। अने अहींथी क्यों चित्र बन्यो छे, अथी आथी आगगाड़ी, अथी अनानस आथी आगगाड़ी। तो आगगाड़ी अहींया शब्द लखी शको छो अहींया आ रीते। एना पछी ई, नानी ई, नानी थी तमे अहींया चित्रमां जोई शको छो इमारत। तो इमारत चित्रना आधारे आपणे नानी ई बनाई शकीए छीए। तो एना पछीनो चौथो जे स्वर छे मोटी, मोटी ई। तो आ रीते मोटी ई आ चित्रमां जोई शको छो चित्रनी अंदर, आ रीते तमारे मोटी ई बनावानी छे। आगलो स्वर छे ऊ, ऊथी शू बने छे उपवन। तो कि आ रीते तमारे ऊ बनावानुं छे नानू ऊ, मोटू ऊ। आ रीते तमारे मोटू ऊ लखवानुं छे ઊથી ઊન। એનો પછીનો સ્વર છે રૂ, રૂથી શું બને છે ઋષિ। આ રૂથી ઋષિ, ઋષિનું ચિત્ર જોઈ શકો છો, આ રીતે તમારે રૂ લખવાનો છે ઋથી ઋષિ। એના પછી અને એકમાત્ર એ, અને એકમાત્ર શું થાય એ, તો કે અહીંયા સ્વર છે આગલો એ, એથી એરણ, એથી શું બને છે એરણનું ચિત્ર જોઈ શકો છો, અને એકમાત્ર એ, એથી એરણ। અને બી માત્ર અહીં, અહીંથી ઐરાવત। તો અહીંને આ રીતે આપણે લખીશું અહીંથી ઐરાવત। એના પછીનો સ્વર છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમારી ટેક્સ્ટ બુકની અંદર ઓ, ઓથી શું બને છે ઓશીકું। તો અહીંયા તમે જોઈ શકો છો ઓ કેવી રીતે લખશો વિદ્યાર્થી મિત્રો, આશે ઓ, ઓથી ઓશીકું આ રીતે। તો તમારે અને કોનો માત્ર ઓ લખવાનો છે। એના પછી અને કોનો બે માત્ર અવ, અવથી ઔષધ। તો આ રીતે તમારે અવ લખવાનો, અને કોનો બે માત્ર અવ, અવથી ઔષધ। અને માથે મીંડું અમ, અમથી અંગૂઠો, અને અમથી અંબર। એટલે આ રીતે તમારે અમ, અમથી અંગૂઠો, અને અને બે ટપકા કરવા એટલે અહમ થઈ જાય, શું થઈ જાય અહમ। એટલે અહીંયા 13 સ્વરો છે ગુજરાતીના, કેટલા સ્વરો છે 13। આ રીતે તમારે 13 સ્વરો જોયા ટેક્સ્ટબુકમાં। હવે આપણે નોટબુકની અંદર જોઈશું, નોટબુકની અંદર કેવી રીતે લખશો તમે। તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકની અંદર કાર્ય કરવાનું છે। તો કે નોટબુકની અંદરના 13 સ્વરો કઈ રીતે કરીશું, તો કે અહીંયા મૂળાક્ષરો આલ્ફાબેટ સ્ટાન્ડર્ડ ટુ ગુજરાતી સ્વર વોવેલ્સ, પહેલો જ અક્ષર છે અ, આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો અ, અથી શું બને છે અનાનસ, આ રહ્યો તમારો અ। બીજો સ્વર છે અને કોનો આ, તો આ રીતે તમારે અને કોનો આ લખવાનો। એના પછી ઈ, ઈ, ઈથી શું બને છે ઇમારત, તો આ રીતે તમારે નાની ઈ લખવાનું છે। એના પછી મોટી ઈ, આ રીતે તમારે મોટી ઈ લખવાની છે ઈસ। એના પછીનો સ્વર છે જોઈ શકો છો ટેક્સ્ટબુક તમારી નોટબુકમાં ઉ, આ ઉથી શું બને છે ઉપવન, આ કયો અક્ષર છે ઉ, મોટો ઉ, મોટા ઉથી ઉ ન। એના પછીનો સ્વર છે રૂ, ઋથી શું બને છે ઋષિ। એના પછી એ, એથી શું બને છે એરણ। એના પછી અહીં, અહીંથી ઐરાવત। એના પછી ઓ, ઓથી ઓશિકુ। એના પછી ઔ, ઔથી ઔષધ। એના પછી અમ, અમથી અંબર, અને એના પછી અહ, આ કયો છે અહ, તમે જોઈ શકો છો અહ। આ રીતે તમારે 13 સ્વરો
गुजराती में आपेला छे तमारे आ रीते नोटबुक में लखवाना छे। एना पछी आपणे व्यंजन जोईशुं, तो व्यंजन केटला छे? 34 व्यंजन छे। केटला छे व्यंजन? 34 छे। तमे जोई शको छो अहींया व्यंजन कॉन्स्ट्रक्ट पहेलो छे कमळनो क। आने शुं कहेवाय विद्यार्थी मित्रों? आपणे धोरण 1 ની અંદર શીખી ગયા છે કમળનો ક। આ કયો છે અક્ષર? તો કે ખટારાનો ખ। ચલો વિદ્યાર્થી મિત્રો, આ કયો અક્ષર છે તમે ઓળખો છો? તો શું છે? ગણપતિ બાપાનો ઘ। આ કયો અક્ષર છે? આપણે સામા રહીએ છીએ ઘરમાં, તો ઘરનો ઘ। આ કયો અક્ષર છે? ચકલીનો ચ। એના પછી કયો અક્ષર છે? છત્રીનો છ। એના પછીનો અક્ષર કયો છે જુઓ વિદ્યાર્થી મિત્રો? જમરૂકનો ઝ। એના પછીનો છે જબલાનો ઝ। આ રીતે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। એના પછીનો અક્ષર છે ટ, ટપાલીનો ટ। એના પછી ઠ, ઠોળિયાનો ઠ। એના પછી ડ, ડગલાનો ડ। એના પછી ઢ, ઢગલાનો ઢ। એના પછી અણ, તો ફેણની અણનો અણ। એના પછી તલવારનો ત। એના પછી કયો અક્ષર છે જુઓ વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ ને, તમે ધોરણ 1 ની અંદર શીખી ગયા છો, તો થર્ડનો થ। એના પછીનો કયો છે? દડાનો દ। હવે આગળ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આગળનો અક્ષર કયો છે? તો કે ધજાનો ધ। તો તમારે આ રીતે ધજાનું ધ લખવાનું છે। એના પછી નગારાનો ન। એના પછી કયો છે? પતંગનો પ। એના પછીનો અક્ષર છે કયો છે વિદ્યાર્થી મિત્રો? જોઈ શકો છો, એના પછી જોઈ શકો છો પતંગના પ પછી શું આવશે? તો ફટાકડાનો ફ। આ શું છે? ફટાકડાનો ફ। એના પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? બકરીનો બ। એના પછી પમરડાનો ભ। જો વિદ્યાર્થી મિત્રો, આ કયો અક્ષર છે તમે જુઓ? મરચાનો મ। આ પછી યતિનો ય। આગલો અક્ષર જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો, તો આગલો અક્ષર કયો છે હવે? તો કે રકાબીનો ર। તો આપણે રને લખીશું, આ રહ્યો રકાબીનો ર। એના પછી લખોટીનો લ। એના પછી છે વાસણનો વ। એના પછીનો અક્ષર છે શરણાઈનો સ। આ કયો અક્ષર છે? ષટકોણનો સ। એના પછી સસલાનો સ। એના પછી હરણનો હ। એના પછી નળનો અળ। હવે આગલા કયા અક્ષરો છે બે બાકી રહ્યા? એ આ ક્ષત્રિનો ક્ષ, આ રીતે કરીશું, અને બીજો છે જ્ઞાનીનો જ્ઞ। આ રીતે તમારે આ 34 વ્યંજનો છે આ રીતે તમારે લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી ટેક્સ્ટબુકમાં ચાલો યાદ કરી લઈએ લેટ્સ। તો અહીંયા તમે જોઈ શકો છો લેટ્સની અંદર ચિત્રો તેમને શબ્દ સાથે જોડો, જોઈન ધ પિક્ચર્સ વિથ ધેર વર્ડ્સ। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ચિત્ર શાનું છે? નૃપનું ચિત્ર છે। નૃપ એટલે રાજા, તો અહીંયા ક્યાં લખેલું છે? નૃપ। એના પછી આ ચિત્ર શાનું છે? કાનનું ચિત્ર છે, તો આ રહ્યો કાન। અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્ર શાનું છે? સમડી, તો અહીંયા સમડી સાથે જોડી શકો છો। આ ચિત્ર શાનું છે? જીરાફ, તો જીરાફને જીરાફ સાથે જોડી શકો છો। એના પછી જો વિદ્યાર્થી મિત્રો તમે, તો કે આ શું છે? ફાનસ, તમે જુઓ છો ને ફાનસ તમારા ઘરે હોય છે ને, તો ફાનસને ફાનસ શબ્દ સાથે મેચ કરીશું। આ શું છે? તુલા, તો તુલાને તુલા સાથે મેચ કરીશું। આ શું છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, એ શું છે? નીચે જુઓ શું છે? પણસ, તો પણસને આપણે પણસ સાથે મેચ કરીશું। એના પછી આ શું છે? રિક્ષા, તો રિક્ષાને રિક્ષા સાથે કરીશું। અહીંયા શું છે? મુગટ, તો મુગટને મુગટ સાથે। અહીં કુકર, કુકરને કુકર સાથે મેચ કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટેક્સ્ટ બુકમાં તમારે આપેલું છે કોષમાંથી શબ્દ પસંદ કરી ચિત્રો ચિત્રોના નીચે લખો, સિલેક્ટ ધ વર્ડ્સ ફ્રોમ ધેટ બ્લેન્ક્સ એન્ડ રાઇટ ધેમ બ્લો ધ પિક્ચર્સ। તો અહીંયા તમને શબ્દો આપેલા છે, એકવાર વાંચી લો, યળ, વડ, ફિરકી, તાડમ, શિક્ષિકા, વાદળ, અગજર, સીતાફળ, બુલબુલ, માછલી, પીપુડી, ખુરશી, શૃંગાર, દૂરબીન અને સુડી। તો અહીંયા પહેલું ચિત્ર શાનું છે? વડ, તો તમારે શું લખવાનું? વડ। આ રીતે તમારે વડ। બીજું ચિત્ર શાનું છે? દાડમ, તો તમારે આ રીતે દાડમ લખવાનું। ત્રીજું ચિત્ર શાનું છે? અજગર, તો આ રીતે અજગર લખવાનું।
चौथु चित्र वादळ, पांचमु चित्र ईयळ, छठ्ठु चित्र शिक्षिका। आगला चित्र जो जोईए आपणे विद्यार्थीओ, आगलो चित्र शानू छे? फिरकी, तो अहींया फिरकी लखशू। आगलो चित्र माछली, तो माछली लखीशू। आगलो चित्र सीताफळ, तो सीताफळ लखीशू। खुर्शी, तो खुर्शी लखीशू। आगलो चित्र छे बुलबुल, तो बुलबुल लखीशू। सूडी, तो सूडी लखीशू। आगलो चित्र शानू छे? पूड़ी, तो आपणे शू लखीशू? आप पूड़ी। आगलो चित्र छे दूरबीन, तो दूरबीन लखीशू। અને શૃંગાર, તો શૃંગાર લખીશું। આ રીતે તમારે ટેક્સ્ટબુકમાં તમારે ચિત્ર જોઈને શબ્દો લખવાનું છે અને મેચ કરવાના છે, અને નોટબુકમાં તમારે સ્વર એટલે કે તે સ્વર અને 34 વ્યંજન તમારે ગુજરાતી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે। પીડીએફમાં મોકલેલું કાર્ય તમારી નોટબુક અને ટેક્સ્ટબુકમાં કરવાનું છે। નમસ્કાર, થેન્ક યુ।